एक्सप्लोर योर सेल्फ बैक टू बैक ऑनलाइन क्लासेस लाइव फ्रॉम पुरवजीत सर। आज ही सब्सक्राइब करें स्मार्ट क्लासेस गांधीनगर ऑनलाइन स्टडी। अगाउ आपने बहुपदी विषय शीखी गया छे, चालो तेनु पुनरावर्तन करिए। पदोना सरवाड़ा ने बहुपदी कहे छे। 10x वर्ग ओछा 7x वत्ता 5 एक बहुपदी छे। आ बहुपदी मा x अज्ञात छे। बहुपदी मा आवता अज्ञात ने चल कहे छे। 10x वर्ग ओछा 7x वत्ता 5 आ बहुपदी मा एक ज चल नो उपयोग थयो छे, તેથી આ બહુપદી એક ચલ વાલી બહુપદી છે। પદમાં ચલની સાથે ગુણાકારથી જોડાયેલ અચલને પદનો સહગુણક કહે છે। ઉદાહરણ તરીકે 10x નો વર્ગ ઓછા 7x વત્તા 5 માં 10x ના વર્ગમાં 10 એ x ના વર્ગનો સહગુણક છે। ઓછા 7x માં ઓછા 7 એ x નો સહગુણક છે। 5 માં 5 એ x^0 નો સહગુણક છે। પદમાં આવેલા અજ્ઞાતના ઘાતને પદોનો ઘાત કહે છે। ઉદાહરણ તરીકે 10x નો વર્ગ ઓછા 7x વત્તા 5 માં 10x વર્ગમાં x નો ઘાત 2 છે, તેથી પદનો ઘાત 2 છે। ઓછા 7x માં x નો ઘાત 1 છે, તેથી પદનો ઘાત 1 છે। 5 માં x નો ઘાત 0 છે, તેથી તે પદનો ઘાત 0 છે। 0 ઘાતવાળા પદને બહુપદીનું અચલ પદ કહે છે। 5 એ આ બહુપદીનું અચલ પદ છે। કોઈ પણ શૂન્યેતર બહુપદીના સૌથી વધારે ઘાતવાળા પદનો ઘાત એ બહુપદીનો ઘાત કહેવાય છે। એટલે કે જો p(x) ચલ x માં બહુપદી હોય તો p(x) માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p(x) ની ઘાત કહે છે। શૂન્ય બહુપદીને ઘાત નથી। આપેલી બહુપદીમાં સૌથી વધારે ઘાતવાળું પદ 10x વર્ગ છે, તેનો ઘાત 2 છે, તેથી બહુપદીનો ઘાત 2 છે। સુરેખ બહુપદી, જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે। સુરેખ બહુપદીને એક ઘાત બહુપદી પણ કહે છે। એક ચલીય સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ થશે p(x)ax b, જ્યાં a≠0 અને a b વાસ્તવિક સંખ્યાઓ છે। ઉદાહરણ તરીકે 4x + 5x - √5 - 7x + √2। દ્વિઘાત બહુપદી, જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે। એક ચલ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ થશે p(x)ax² bx + c, જ્યાં a≠0 અને a b c વાસ્તવિક સંખ્યાઓ છે। ઉદાહરણ તરીકે 4x² - 17, 5/7x² - x + 3, √7x + 2x² - 8। ત્રણેય બહુપદીમાં જુઓ કે ચલ x નો મહત્તમ ઘાતાંક 2 છે, તેથી ત્રણેય બહુપદી દ્વિઘાત બહુપદી છે। ત્રિઘાત બહુપદી, જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે। એક ચલ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ થશે p(x)ax³ bx² cx + d, જ્યાં a≠0 અને a b c d વાસ્તવિક સંખ્યાઓ છે। ઉદાહરણ તરીકે x³ - 3x² + 7, x³ + 2x + 8, √5x² +
7x³ માઇનસ 5x પ્લસ 80. ત્રણેય બહુપદીમાં જુઓ કે ચલ x નો મહત્તમ ઘાતાંક 3 છે, જેથી ત્રણેય બહુપદી ત્રિઘાત બહુપદી છે. જો આપણે એકઘાત, દ્વિઘાત, ત્રિઘાત બહુપદીની સંકલ્પનાને વિસ્તારીએ તો pxan(x)(2n) + an-1 x(2n-1) + an-2 x(2n-2) + anant સુધી + a2x² + a1x + a0, જ્યાં an is not equal to 0 અને a0, a1, a2, a3 up to an વાસ્તવિક સંખ્યાઓ છે. એ ચલ x માં n ઘાતવાળી બહુપદી થશે. ચાલો હવે બહુપદીના શૂન્યો વિશે અભ્યાસ કરીએ. ધારો કે px = x³ - 4x² + 3x લઈએ. હવે x ની જુદી જુદી કિંમતો લઈ px ની કિંમતો શોધીશું. જો x = 0 લઈએ તો px = p(0) = x³, એટલે 0³ - 4x² = 4×0² + 3x = 3×0. 0³ = 0. -4×0² = 0. +3×0 = 0. હવે x = 1 માટે px ની કિંમત શોધીશું. p(1) = x³ = 1³. -4x² = 4×1² + 3x = 3×1. 1³ = 1. -4×1² = 4+3×1 = 3 = 0. તે જ રીતે x = 2 લેતા p(2) - 2 મળશે. તે જ રીતે x = 3 લેતા p(3) = 0 મળશે. x = 4 લેતા p(4) = 12 મળશે. હવે જુઓ કે x = 0 લેતા જવાબ 0 મળે છે. x = 1 લેતા પણ જવાબ 0 મળે છે. x = 2 લેતા જવાબ -2 મળે છે. x = 3 લેતા જવાબ 0 મળે છે. x = 4 લેતા જવાબ 12 મળે છે. જ્યાં જ્યાં px = 0 મળે છે તેમને બહુપદીના શૂન્ય કહેવાય, એટલે કે x = 1, 2, 3 માટે px = 0 હોવાથી 0, 1, 3 ને px ના શૂન્યો કહેવાય. તેને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. વાસ્તવિક સંખ્યા x માટે જો px = 0 હોય તો તે x ને બહુપદી px નું શૂન્ય કહે છે. બહુપદી px ના શૂન્યોને બહુપદી સમીકરણ px = 0 ના બીજ કહે છે. હવે જો px = x² + 2 લઈએ અને તેના શૂન્યો મેળવવા પ્રયત્ન કરીએ. x = 0 લેતા p(0) = 02 + 2 = 0 + 2 = 2.
x is equal to 1 લેતા p of 1 is equal to bracket માં 1 square plus 2 is equal to 1 plus 2 is equal to 3. x is equal to minus 1 લેતા p of minus 1 is equal to bracket માં minus 1 square plus 2 is equal to 1 plus 2 is equal to 3. તમે વધારે કિંમતો લઈ પ્રયત્નો કરી જુઓ. તમને જણાશે કે અહીં x ની કોઈ પણ કિંમત માટે થતું નથી, એટલે કે p of x is equal to x square plus 2 ને શૂન્ય નથી, એટલે કે x square plus 2 is equal to 0 ના બીજ કે ઉકેલ નથી. હવે જો p of x is equal to c, એટલે કે અચળ બહુપદી લઈએ, તો જ્યાં c is not equal to 0, તો તેના શૂન્યો વિશે શું કહી શકાય? p of x is equal to c, એટલે કે p of x is equal to c into x ની શૂન્ય ઘાત. x is equal to 0 લઈએ તો p of 0 is equal to c, બ્રેકેટ માં 0 raised to 0 is equal to c into 1 is equal to c. x is equal to 1 લઈએ તો p of 1 is equal to c bracket માં 1 raised to 0 is equal to c into 1 is equal to c. x is equal to 2 લઈએ તો p of 2 is equal to c bracket માં 2 raised to 0 is equal to c into 1 is equal to c. એટલે કે x ની કોઈ પણ કિંમત માટે પરિણામ c જ મળે છે, જે શૂન્યેતર અચળ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે અચળ બહુપદીઓને શૂન્યો ન હોઈ શકે. બહુપદી p of x is equal to bracket માં x minus 1 into bracket માં x plus 3 ની x is equal to 2 આગળ કિંમત શોધો. p of x is equal to bracket માં x minus 1 into bracket માં x plus 3 છે. સૌ પ્રથમ p of x નું વિસ્તરણ કરીશું. x into x plus 3 minus 1 into x plus 3 x into x is equal to x square plus x into 3 is equal to 3x minus 1 into x is equal to x minus 1 into 3 is equal to 3. અહીં plus 3x minus x સજાતીય પદો છે, તેથી તેમનો સરવાળો કરીશું. is equal to x square plus 3x minus x is equal to plus 2x minus 3. હવે p of x માં x is equal to 2 લેતા p of 2 is equal to x square is equal to 2 square plus 2x is equal to 2 into 2 minus 3. 2 square is equal to 4 plus 2 into 2 is equal to 4 minus 3 is equal to 5. માટે p of 2 is equal to 5. p of x is equal to x square minus 2x હોય તો બહુપદીની x is equal to 2 માં કિંમત શોધો. p of x is equal to x square minus 2x. x is equal to 2 લેતા p of 2 is equal to x square is equal to 2 square minus 2x is equal to 2 into 2. 2 square is equal to 4 minus 2 into 2 is equal to 4 is equal to 0. માટે p of 2 is equal to 0. માટે 2 એ p of x નું શૂન્ય છે. p of x is equal to x cube minus 5x square plus 6x માટે x is equal to 1, 2, 4 આગળ p of x ની કિંમત શોધો. આ પરથી p of x ના શૂન્યો વિશે
શું માહિતી મળશે? P of x is equal to x cube minus 5x square plus 6x. X is equal to 1 લેતા. P of 1 is equal to bracket માં 1 cube minus 5 into bracket માં 1 square plus 6 bracket માં 1 is equal to 1 minus 5 plus 6 is equal to 2. X is equal to 2 લેતા. P of 2 is equal to bracket માં 2 cube minus 5 into bracket માં 2 square plus 6 into 2 is equal to 8 minus 20 plus 12 is equal to 0. X is equal to 4 લેતા. P of 4 is equal to bracket માં 4 cube minus 5 into bracket માં 4 square plus 6 into 4 is equal to 64 minus 80 plus 24 is equal to 8. અહીં P of 2 is equal to 0 હોવાથી x is equal to 2 એ P of x નું શૂન્ય છે. સુરેખ બહુપદી P of x is equal to ax plus b ના શૂન્ય શોધો. A is not equal to 0, a, b વાસ્તવિક સંખ્યાઓ છે. આપણે શૂન્યો શોધવાના છે, તેથી P of x is equal to ax plus b is equal to 0 લેતા. Ax plus b is equal to 0. માટે ax is equal to minus b. માટે x is equal to minus b upon a. જ્યાં a is not equal to 0. માટે માઇનસ બી અપોન એ એ સુરેખ બહુપદી ax પ્લસ બી નું શૂન્ય થશે. આ પરથી કહી શકાય કે ax પ્લસ બી પ્રકારના એટલે કે એક ચલીય સુરેખ બહુપદીને એક જ માઇનસ બી અપોન એ એટલે કે અનન્ય શૂન્ય હોય. બહુપદીના શૂન્યો વિશેના આટલા અભ્યાસ પરથી કહી શકાય કે બહુપદીના શૂન્યો માટેના અગત્યના પરિણામો આ પ્રમાણે થશે. શૂન્ય એ બહુપદીનું શૂન્ય હોઈ શકે, પરંતુ બહુપદીના શૂન્યો એ શૂન્ય ન પણ હોય. સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે છે. બહુપદીને એક કરતા વધુ શૂન્યો હોઈ શકે. આપણે જોયું કે સુરેખ બહુપદીના શૂન્યને બહુપદીના સહગુણકો સાથે સંબંધ છે. શું અન્ય બહુપદીઓના કિસ્સામાં પણ આવું બનશે? એટલે કે શું દ્વિઘાત બહુપદીના શૂન્યોને પણ તેના સહગુણકો સાથે સંબંધ હશે? આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું, તેમજ બહુપદીઓ માટે ભાગ પ્રવૃત્તિનો પણ અભ્યાસ કરીશું.